पहला काव्य अंदर कया देव की स्तुति करवामां आवी छे? पहला काव्य में पहलो श्लोक याद करो, थोड़ो मगज ऊपर याद करो એટલે याद આવી જશે। પહેલા કાવ્યની અંદર પહેલા જ શ્લોકમાં કયા દેવની સ્તુતિ કરવામાં આવી છે? અગ્નિદેવની। સરસ, કોણે આન્સર આપ્યો? વેરી ગુડ બેટા, અગ્નિદેવની। બરાબર છે, અગ્નિદેવની સ્તુતિ કરવામાં આવી છે અને અગ્નિદેવને એવી પ્રાર્થના કરવામાં આવી છે। બરાબર છે, અને એવી રીતે પહેલા બીજા અને ત્રીજા, બીજાની અંદર પણ અગ્નિદેવ બરાબર એક વ્રત કરવામાં આવ્યું છે। બીજા શ્લોક કયું વ્રત કરવામાં આવ્યું છે? નહીં, એક વ્રત છે। કયું વ્રત છે એને તમને કીધું છે, એ તમારે યાદ કરવાનું છે। સંસ્કૃત ની અંદર આન્સર આપો, સંસ્કૃતમાં આવડે તો, કારણ કે આન્સર આપણને ક્વેશ્ચન આન્સર સંસ્કૃતમાં પણ પૂછાવાના છે। કયું વ્રત કરવામાં આવ્યું છે? વ્રત પતે નહીં, એ તો આપણે સંબોધન કર્યું ને અગ્નિદેવને, કે હે વ્રતોના દેવ। વ્રતોનો દેવ કોણ? અગ્નિદેવ, તો સંબોધન છે એ તો બરાબર, પણ જે એને કયું વ્રત કરવામાં આવ્યું છે એવું પૂછ્યું છે। આપણે કીધું હતું, હા બરાબર છે, કે હું અસત્યના માર્ગ તરફ જઈ રહ્યો છું મારો અત્યારે, હા તો હું અસત્યના માર્ગે જઈ રહ્યો, સત્યમ ઉપેમી, કે તમે મને સત્યનો માર્ગ દેખાડો। બરાબર છે, એટલે અંધકાર તરફથી પ્રકાશ તરફ, અસત્ય તરફથી સત્ય તરફ, બરાબર, એ વાત આપણને એ બીજા શ્લોકમાં આપેલી છે। બરાબર, તો આવી રીતે આપણે જે બધા શ્લોક છે ને એના થોડાક મિનિંગ આપણને યાદ રહેવા જોઈએ, એમાં શું કહેવામાં આવ્યું છે એ આપણને યાદ રહેવું જોઈએ, તો આપણને છે ને એની અંદરથી કોઈ પણ પ્રશ્ન આવ્યો હોય ને તો આપણે આરામથી સોલ્વ કરી શકાય। બરાબર, બાકી તમને જે બીજો ને ત્રીજો પાઠ સમજાયો એ દરેકને સમજાણો કે નથી સમજાણો? હા, એટલે જે કઈ પણ ન સમજાણું હોય, હા હા, એટલે એ જે છે ને એ તમારે હવે પહેલાની અંદર જ કરવાનું રહેશે, રૂબી મિસ તમને કરાવશે। હા, એક્ઝામ ની અંદર 1, 2 અને 3 અને ગ્રામર શું, હા ના એ આન્સર છે ને તમારે ઇંગ્લિશમાં આપવાના છે। હા, તમને જે એક હું લખાવીશ તમને આન્સર, બરાબર, શેમાં? હા, એ ગુજરાતી ડાયજેસ્ટ છે ને, એટલે એ નહીં, પણ ગુજરાતી મીડિયમ ની છે, ઇંગ્લિશ મીડિયમ ની જે ડાયજેસ્ટ હોય ને એની અંદર જે તમને, હા ઇંગ્લિશમાં આન્સર આપવાનો, એ 2 માર્ક મારે છે। હા, આ રીતે સંસ્કૃત ના ક્વેશ્ચન આન્સર 2 માર્ક હું લખાવું છું અમે બધું, હા આવી જાય છે ને? ઓકે, પણ છતાંય તમને હું સમજાવી દઉં પેપર સ્ટાઇલ એટલે તમને ખ્યાલ આવે, બરાબર? સર તમારી સ્ક્રીન બહુ લેગ, હા બોલો અબ્દુલ્લા, સ્ક્રીન બહુ લેગ થાય છે, હું તમને, પણ આજે કઈ આપણે લખાયું નથી હો બેટા, લખાયું નથી ભાઈ, તમે સ્ક્રીન હરકી નથી દેખાતી, હા એક મિનિટ, હવે જોતો ભાઈ અબ્દુલ્લા સર તમારું અવાજ આવે સરખો, હા ઓકે, જો ઉપરાંત એક
ખાસ કરીને ઇંગ્લિશ મીડિયમમાં ઘણાને પ્રશ્ન એવા થાય છે કે ભાઈ વાક્ય કેમ લખવા, સંસ્કૃત વાક્ય, પછી તમને ખાલી જગ્યા પૂછાય છે એફડી, બરાબર, ટ્રુ ફોલ્સ. ટ્રુ ફોલ્સ તો આપણે આ વખતે નથી રાખ્યા, જોકે એફડી રાખી છે, એટલે એની અંદર તમે જોઈ શકો કે ભાઈ કેવી રીતે વાક્ય રચના બનતી હોય છે. પણ એ તમે થોડુંક ગ્રામર જોશો ને, એટલે ગ્રામર આધારિત તમને ખ્યાલ આવી જશે. ગ્રામર જયારે આપણે અહીંયા થોડું ઘણું સોલ્વ કરશું, એટલે માનો કે આપણે એક જે છે વિભક્તિ વાળું રૂપ જોયું ઓનલાઈન આપણે શીખ્યા હતા. વિભક્તિ યાદ છે કોઈને? વિભક્તિ જન વાળું રૂપ આપણે શીખ્યા હતા, કે જન શબ્દ છે એને કેમ ઓળખાવવાનું, આડી રો જોવાની, ઊભી કોલમ જોવાની, અને પછી આપણે ઓળખાવતા હતા કે આને આવી રીતે ઓળખાવી શકાય. શીખ્યા હતા એવું? હા કે ના? બરાબર ને? અને બીજું, હા એ આપણે સોલ્વ કરાવશું, એ જ કહું છું. કાળના રૂપ જે છે એ પણ આપણે શીખી ગયા, વર્તમાન કાળના, બરાબર. તો એ વર્તમાન, હા વર્તમાન કાળ છે, ભૂતકાળ છે, એ પણ આપણે અહીંયા સોલ્વ કરાવશું, બરાબર. એટલે પહેલા જે છે એ થોડીક તમે પેપર સ્ટાઇલ સમજી લો, પછી પેપર સ્ટાઇલ ને આધારિત આપણે જે કઈ પણ દાખલા તરીકે સમાનાર્થી તમને પૂછાવાના છે, બરાબર. તો એ સમાનાર્થી જે છે, પછી સંસ્કૃતના શબ્દો આપેલા હોય એના મિનિંગ પૂછાવાના છે. તો એ હું તમને અમુક શબ્દો લખાવીશ તમને, બરાબર, એ તમે તૈયાર કરજો. તો એની અંદર થી તમારે એ જે તે શબ્દો છે કે એમસીક્યુ છે એ આવશે, બરાબર. માર્કર નથી લિયોન જન સર, હું તમને વિડીયો મોકલી, એટલું લેગ થાય છે. એક મિનિટ બેટા, હું ઓરું લઉં છું. હા ભાઈ થોડું જો, તો હવે બોર્ડ બતાવી છે, બોર્ડ માં લખેલું અબ્દુલ્લા. ના ના સર, કઈ દેખાતું જ નથી, ઝાકું દેખાય છે. કેમ એવું થાય છે? નેટવર્ક તો બરાબર છે સર. શું નીચે જાવ, અહીંયા નથી કે માર્ક? બાજુમાં સુપ્રિયા મિસ હોય તો છે ને. ઓકે વાંધો નહીં, તમારો જે ક્વેશ્ચન વન છે ને એ તમે જુઓ. આપણે ટોટલ છે કોમ્પ્યુટર લેબ માં હશે રચિતા મિસ, એને કઈ માર્કર આપો. હેલો સર. હા બોલો અબ્દુલ્લા. તમને હું એક વિડીયો મોકલ્યો, જો કેટલું લેગ થાય છે. હા હા, હવે અહીંયા તો બરાબર આવે છે, મને તો એકદમ આમ ચોખ્ખું દેખાય છે. પણ હવે હા, તારે કઈ પ્રોબ્લેમ હશે બેટા? નીચે કારણ કે મેં લેક્ચર લીધો ને એમાં ચોખ્ખું દેખાતું હતું. જુઓ હવે આપણે ટોટલ માર્ક્સ રહેશે 25, બરાબર. તમને પેપર સ્ટાઇલ મળી ગઈ છે, તમને ખ્યાલ હશે. તો તમે જોઈશો કે ભાઈ પહેલું જે છે ને એમસીક્યુ છે, એમસીક્યુ 5 માર્કના છે, બરાબર. હવે 5 માર્કના એમસીક્યુ છે તો એની અંદર તમે જુઓ છો ને, તો પહેલો એમસીક્યુ જે છે ને એની અંદર તમારે સમાનાર્થી શબ્દ હશે, જેને સંસ્કૃતમાં કહેવામાં આવે છે પર્યાય, બરાબર છે. એની જેવો શબ્દ તમારે ગોતવાનો, બરાબર. દાખલા તરીકે અગ્નિ શબ્દ છે, તો અગ્નિ શબ્દનો સેમ શબ્દ કેવો છે? નહીં, આપણે સંસ્કૃતની વાત થાય છે, અગ્નિ નહીં. જુઓ તમારા પાઠ્યપુસ્તકમાં, જુઓ ટેક્સ્ટબુકમાં લેસન નંબર 3 છે, 1 છે, 2 ની અંદર હશે. અન્નલહ થાય, બરાબર છે, અન્નલહ થાય. પછી બીજો એક શબ્દ આપણને ટેક્સ્ટબુકમાં આપેલો છે, વહી. વહી એટલે પણ શું થાય? અગ્નિ, બરાબર છે. તો એ શું થયું? એ જે છે ને એ એનો સમાનાર્થી એટલે કે પર્યાય શબ્દ છે. તો એક પર્યાય શબ્દ હશે, બરાબર, એમસીક્યુ માં પહેલું. હા ઓકે ઓકે, તો પહેલો એમસીક્યુ જે છે એ કયો હશે? પર્યાય શબ્દ હશે. ખ્યાલ આવ્યો તમને? એમસીક્યુ
एमसीक्यू ની અંદર જે પહેલું છે ને કે પર્યાય શબ્દ હશે હેલો સર બરાબર છે હેલો સર હા પર્યાય શબ્દ હેલો હા બોલો સહી સીન સ્ક્રીન જ દેખાતી સર હર કે ન દેખાતી સ્ક્રીન તમને ગોસન તમારી સ્ક્રીન દેખાતી જ નથી હવે બતાય છે ભાઈ હા સર બતાય છે જો પર્યાય શબ્દ એક તો આવે પછી આપણે એને સંધિ બરાબર છે શબ્દ આપેલો હોય એને આપણે છૂટો પાડવાનો સંસ્કૃત શબ્દ આપેલો હોય બરાબર એને શું કરવાનો છે છૂટો પાડવાનો છે બરાબર એવા ઘણા બધા શબ્દો આપણને સંસ્કૃતમાં આપેલા છે તમે ખાસ કરીને તમારે ક્યાંથી કરવાના છે એ પણ તમને કહી દઉં જો ટેક્સ્ટબુકમાં જે તમારું લેસન પૂરું થાય ને એ લેસનની છેલ્લે આ તમને જે સ્વાધ્યાય એક્સરસાઇઝ આપેલી છે ને એની ઉપર જુઓ સંધિ લખેલું છે લાલ અક્ષર બરાબર એની અંદર જુઓ તમને એ દરેક પાઠની અંદર દરેક લેસન ની અંદર છેલ્લે આવી રીતે તમને સંધિ આપેલી હશે હા આમાંથી જ હશે તો પેજ નંબર 3 હા એમાં જુઓ અહીંયા સંધિ સ્વાધ્યાયની ઉપર મળ્યું એ સંધિ છે ને એની અંદર બી સંધિ આવશે તમારે દરેક લેસનમાં બરાબર લેસન નંબર 2 માં એવી રીતે હશે અને 3 માં એ રીતે હશે બરાબર ચાલો પછી ત્રીજું જે છે ને આપણને એ રહેશે આપણો એક પાઠ કે કાવ્યની અંદર એક ક્વેશ્ચન પૂછાશે તમને બરાબર આપણે કેમ સ્વાધ્યાયમાં એમસીક્યુ હતા આપણે પ્રેક્ટિસ કરી હતી એવો બરાબર એટલે એક આની અંદરથી ક્વેશ્ચન હશે કોઈ પણ એક હશે બરાબર પછી તો કે એક કાળનું રૂપ એટલે વર્તમાન કાળનું જોયું તું મી વહ મહાવાળ એ હજી આપણે જોવાનું છે એક વખત વર્તમાન કાળનું રૂપ અને એમાં કોષ્ટક કયું હશે જન વાળું કોષ્ટક હશે બરાબર આ ક્વેશ્ચન એક ક્વેશ્ચન પૂછે લેસન માંથી કોઈ પણ બરાબર લેસન કે પોઈન્ટ માંથી એક આપણને ક્વેશ્ચન પૂછાશે કોઈ પણ એટલે પર્યાય થઈ ગયું આનો એક માર્ક આ એક માર્ક આનો એક માર્ક બરાબર છે એક બે ત્રણ એક જે છે ને વિભક્તિનો રૂપ આપણને પૂછાય બરાબર જો આ એક બે ત્રણ ચાર અને આ વિભક્તિ જે છે એ પાંચ થઈ ગયા ચાલો આમાં કોઈને પ્રશ્ન બરાબર આ તમારા પાંચ માર્કના એમસીક્યુ થઈ ગયા એક જે છે પર્યાય કરવાનો એક સંધિ કરવાની પછી તો કે જે લેસન અને પોઈન્ટ ને આધારિત જે ક્વેશ્ચન આન્સર છે એ કરવાનો અને પછી કાળનું રૂપ એટલે વર્તમાન કાળ એક જ પૂછાશે અને વિભક્તિ એમાં એક જ પૂછશે સોરી આની અંદર જન નહીં આની અંદર જે છે ને વર્તમાન કાળ પરસ્મય પદ નું રૂપ આની અંદર જન નું કોષ્ટક બરાબર એ કોષ્ટક ક્યાં આપેલું છે પેજ નંબર 89 ઉપર શું લોંગ નહીં શોર્ટ જ હશે બરાબર હા એક સેન્ટેન્સમાં જશે બે માર્ક ગુજરાતી હા એ ઇંગ્લિશ છે ને એ આપણને એક પૂછાશે હા પણ એ છે ના બે પૂછાશે પણ શોર્ટ હશે લોંગ નહીં હોય હા ઇંગ્લિશ પેલું એમસીક્યુ માં કોઈને કઈ હવે પ્રશ્ન કરી નો સર હવે બીજું આપણને બરાબર ફિલ ઇન બ્લેન્ક હવે એબી છે એની અંદર તમને બ્રેકેટ માં આપેલા હશે ઓપ્શન બરાબર એટલે તમારે એના માટે બહુ ઈઝી થઈ જશે બ્રેકેટ માં તમને ઓપ્શન આપેલા હશે અને એની અંદર એક તમને સેન્ટેન્સ આપેલું હશે આપણે આમાં સોલ્વ કરી હતી જે પહેલું લેસન છે એની અંદર બરાબર આપણે ખાલી જગ્યાઓ સોલ્વ કરેલી છે હા એ જ રીતની ખાલી જગ્યાઓ તમને આની અંદર હશે બરાબર
એના જે છે આના જે રીતે આપણે કીધું ને કે 5 માર્ક્સ છે બરાબર એમ એફ બી જે આપણને પૂછાય છે એના 3 માર્ક્સ છે બરાબર છે હા બોલો શું બેટા હા એ એ આમ તો આપણે મોકલેલા છે પીડીએફમાં ત્રણ ચેપ્ટર હા બે પીડીએફ આપણે મોકલેલી છે આની અંદર છે ને સંસ્કૃત શબ્દ તમને આપેલા હોય બરાબર સંસ્કૃતમાં તમને શબ્દો હોય અને એનું તમારે ગુજરાતીમાં મીનિંગ બરાબર હા સંસ્કૃત શબ્દો હોય એનું તમારે ગુજરાતી કરવાનું એમાં ઓપ્શન હશે બરાબર હા ઓપ્શન હશે દાખલા તરીકે આમ તમને આપેલું હોય ગજ હ શું થાય ગજ એટલે કયો તો હાથી હાથી જો આવી અહીંયા કરું જ છું જો હાથી કે ઘોડો હાથી ગજ બરાબર તો આ ઓપ્શન આપેલો એમાં જે સાચો હોય આન્સર એ તમારે લખવાનો બરાબર ના સર્કલ નહીં કરવાનું સાચો આન્સર હોય દાખલા તરીકે આનો જવાબ મારે લખવો છે તો હું આમ લખું કે ભાઈ ગજ હ તો એનો સાચો અર્થ શું થાય તો કે હાથી તો આન્સર આવી ગયો બરાબર પછી સાચું હોય તો હું અહીંયા સાચું પાડું ખોટું હોય તો ખોટું પાડું એ રીતે ક્લિયર હા સર ક્લિયર ઓકે એટલે આ મીનિંગ પૂછાશે બરાબર જો આ માર્ક છે બધા બહુ ઈઝી છે સરળતાથી લઈ શકાય એવા છે બરાબર એટલે મહેનત કરજો આરામથી આવી જશે ના એ નથી રાઈટ એટલે ટોટલ આ જે છે ને ત્રણ ઓબ્જેક્ટિવ એ 10 માર્ક ના થઈ ગયા આ મીનિંગ 2 માર્ક માં રહે છે 2 માર્ક્સ આ 10 માર્ક ના ઓબ્જેક્ટિવ થઈ ગયા હવે લોંગ આવશે બરાબર એની અંદર તમારે પહેલા તો હા ટ્રાન્સલેશન ટ્રાન્સલેશન તમારે ઇંગ્લિશમાં કરવાનું રહેશે ખાસ યાદ રાખજો બરાબર છે ઇંગ્લિશમાં કરવાનું રહેશે ટ્રાન્સલેશન બરાબર છે નું હજી ક્વેશ્ચન આન્સર ને એ હજી આપણે આવશું હજી હજી આ ટ્રાન્સલેશન શું હા સંસ્કૃતમાં તમને એક પેરેગ્રાફ આપેલો હોય બરાબર છે હા નહીં સંસ્કૃત ટુ ઇંગ્લિશ બરાબર નહીં બેટા ક્વેશ્ચન નથી આ ટ્રાન્સલેશન છે જો અહીંયા લખ્યું છે ને ટ્રાન્સલેશન ભાષાંતર બરાબર અને એ શેમાં હશે એટલે આપણે કરવાનું શેમાં તો કે સંસ્કૃત આપેલું હોય એને કન્વર્ટ શેમાં કરવાનું ઇંગ્લિશ સંસ્કૃત ટુ ઇંગ્લિશ ક્લિયર હતું અને આની અંદર છે ને બે પેરેગ્રાફ હશે નાના નાના બે થી અઢી લીટી ના બે એટલે 2+2 બરાબર એક ના બે માર્ક બે આપેલા બે લખવાના 4 માર્ક ક્લિયર આટલું પાંચમું તો પેપર સાઇઝ બરાબર સમજો ઘણી વખત કેવું થાય છે કે પેપર આપવા બેઠા હોય ને પેપર આપવા બેઠા હોય ત્યારે આપણને ખાસ બોલાવીને પૂછે બરાબર સર આમાં શું કરવાનું બરાબર એટલે જાણે તમે પહેલી વખત પેપર દેવા બેઠા હોય ને એવું લાગે કેવું ખરાબ લાગે આખા ક્લાસની વચ્ચે અને આપણા બીજા કોઈ ટીચર હોય ને એના એના વચ્ચે આપણે પૂછીએ કે સર આમાં શું કરવાનું કારણ કે પેપર સાથે સમજાવતા હોય ત્યારે ઘણા સમજતા નથી હોતા અને આવા પ્રશ્નો ઘણી વખત આવેલા છે
બરાબર કે ભાઈ આપણે ઓલરેડી સમજાવેલું હોય અને ઘણી આ બાજુ ધ્યાન પ્લીઝ જ્યારે આપણે સમજાવતા હોય ત્યારે ઘણી વખત ધ્યાન નથી હોતું એક વખત કેવું થયું પાઠનું જે નામ છે ને પાઠનું હેડિંગ એ હેડિંગ આપણે ક્વેશ્ચનમાં પૂછે બરાબર કે ભાઈ એનો આન્સર છે ને એ હેડિંગ આવતું પાઠનું એટલે છોકરાએ કીધું કે સર આવું તો આપણે કઈ ભણ્યા જ નથી એટલે મેં કીધું બેટા તું આ નંબરનું લેસન ભણ્યો છો એક જ મિનિટ તો કે હા તો પછી એને એ ખ્યાલ નતો કે આ પાઠનું નામ આવું હોય તો વિચાર કરો એની ક્ષમતા કેટલી નબળી હશે એટલે કહેવાનો અર્થ છે તમે એક વખત સમજી લો તો તમને આરામથી ખ્યાલ આવી જાય પેપર સાઈડ બરાબર ચાલો આજે અહીંયા સુધી રાખીએ છીએ બાકીનો હવે આવતા લેક્ચરમાં જોશું અહીંયા